નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપ સૌનું ન્યૂઝ ફટાફટમાં. તો આવો સૌ પ્રથમ નજર નાખે પ્રાદેશિક સમાચાર પર. રાજ્યમાં વાહન ચાલકોને સમયસર પીયુસી અને એચએસઆરપી આપી શકે તેવી માળખાકીય સુવિધા ન હોવાથી સરકારને પીયુસીની તારીખ 30 સપ્ટેમ્બર એટલે કે 1 ઓક્ટોબરથી અમલ અને તેના જૂના વાહનમાં નવી એચએસઆરપી લગાડવાની તારીખ 16 ઓક્ટોબર એટલે કે તારીખ 17 ઓક્ટોબરથી જૂના વાહનમાં નવી એચએસઆરપી ફરજિયાત હોવી જોઈએ. સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જિલ્લાની બ્રિજના નાકે ઈરાની ચાની દુકાન આવેલી છે. આ દુકાન પર માંડવા ગેંગ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 50 વર્ષીય મોહમ્મદ હુસેન શેખનું ઘટનાસ્થળે જ મોત થયું છે, ત્યારે અન્ય 2 લોકો ઘાયલ થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. ભાવનગરમાં સરદાર સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દર વર્ષે ગુજરાતના મોટા કલાકારોને રત્નાકર એવોર્ડ આપવામાં આવે છે, પરંતુ નીલકંઠ વિવાદ મામલે સ્વરૂપદાસજીએ કલાકારો અને મોરારી બાપુ વિશે આપત્તિજનક શબ્દોનો પ્રયોગ કર્યો અને તેમણે કલાકારોની માફી માંગી. સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે આક્રોશ રૂપે કલાકારોએ સ્વામિનારાયણ સંપ્રદાયને એવોર્ડ પરત કર્યો. ગુરુવારે માયાભાઈ આહિર અને અનુભા ગઢવીએ નિત્ય સ્વરૂપદાસ જે વિવેક સ્વરૂપદાસ દ્વારા મળેલ રત્નકાર એવોર્ડ અને રોકડ પુરસ્કાર પરત કર્યા છે. ગુજરાત રાજ્ય બિન અનામત આયોગ દ્વારા લાભાર્થીઓને વિડીયો ડાઉનલોડ લાભ મળી રહે તે હેતુ માટે વેબસાઇટ લોન્ચ કરવામાં આવી. ગુજરાત રાજ્ય બિન અનામત આયોગ ભલામણ અનુસંધાને બિન અનામત વર્ગના લોકો માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓનો અમલ કરવામાં આવ્યો છે. અનામત આયોગની વેબસાઇટ ઉપર બિન અનામત વર્ગો માટેના તથા આર્થિક રીતે નબળા વર્ગોના પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરિયાત દસ્તાવેજોને લગતી માહિતી તેમજ અન્ય આનુષંગિક વિગત દર્શાવી છે. અમદાવાદમાં ભારે વરસાદને કારણે રોડ રસ્તાની હાલત બિસ્માર બની છે, જેને લઈ શહેરજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓડા હેઠળ આવતા રોડ રસ્તાઓની હાલત પણ ખરાબ હોવાને કારણે ઓડાની કામગીરી શરૂ કરી હતી. ઓડાના અધિકારીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે બાકી રહેલ રસ્તાઓની પણ રિસર્ફેસિંગની કામગીરી કરવામાં આવશે. બોપલમાં ખરાબ રસ્તાની સ્થિતિ અંગે ભારતીય જનતા પાર્ટીના જ નેતા આઈ કે જાડેજાએ ટ્વીટ કરી નારાજગી વ્યક્ત કરવી પડી અને પછી તાબડતોડ કામ શરૂ કરી દીધું. ત્યારે આ અંગે કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીને આડે હાથે લઈને આકરી પ્રતિક્રિયા આપી. આ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું, અમદાવાદમાં રોડ રસ્તામાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે. મનીષ દોશીએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના નેતા રોડ અંગે ટ્વીટ કરે અને કામ શરૂ થાય તે ખરેખર કરુણ બાબત છે. હજુ સુધી કોન્ટ્રાક્ટર પર કોઈ પગલાં લેવાયા નથી, કારણ કે કોન્ટ્રાક્ટર પાસેથી ચૂંટણીમાં મસ્ત મોટું ફંડ લેવામાં આવે છે અને પછી કોન્ટ્રાક્ટરો મન ફાવે તેમ ભ્રષ્ટાચાર કરે છે, જે ખરેખર કરુણ બાબત છે. ભાવનગર શહેરમાં આ વર્ષે 200 કરોડના ખર્ચે રોડ રસ્તા બનાવવામાં આવ્યા છે, જેમાં આ વર્ષે વરસાદ પડવાને કારણે મોટાભાગના રસ્તાઓ ધોવાઈ ગયા છે અને ખાડાના કારણે દરરોજ અનેક અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે, જેને લઈ ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરાયો. વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ દ્વારા ભાવનગર મહાનગરપાલિકાના શાસકોને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે ખાડા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યા. ખાડા યજ્ઞમાં કોંગ્રેસના આગેવાનો આવે તે પહેલા જ પોલીસ કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો. પાટણના રાધનપુર તાલુકામાં આવેલ કામલપુર ગામમાં જૂની અદાવતને લઈને કેટલાક ઇસમોએ એક પરિવાર પર હિંચકારો હુમલો કર્યો. તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી એક ઇસમની હત્યા કરી દીધી, જ્યારે પરિવારના અન્ય 7 જેટલા સભ્યો ઘાયલ થયા. આ ઘટનાથી ગામમાં અરેરાટી વ્યાપી છે. પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 5 જિલ્લાની 19 જેટલી કોલેજોના બાહુબલી સ્પર્ધકોની કુસ્તી સ્પર્ધા યોજાઈ, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, હિંમતનગર, મહેસાણા, પાટણની કુલ 19 કોલેજોના 95 જેટલા કુસ્તી સ્પર્ધકોએ ઉત્સાહ સાથે કુસ્તી સ્પર્ધામાં ભાગ લીધો. પાટણમાં વસતા તળ ઔદિત્ય બ્રાહ્મણ સમાજ દ્વારા શહેર નજીક આવેલા જડેશ્વર મહાદેવ મંદિરમાં બિરાજમાન
जाळेश्वर महादेव मंदिर सरकार हस्तक होय भगवान आभूषणों मामलतदार कचेरी खाते थी समाज आगेवानों ने श्रद्धाळुओं मेळवी वाते गाते बळद गाड़ा में आभूषणों राखी शहर में भगवान आभूषणों की यात्रा काढवामां आवी। મહેસાણા દૂધસાગર ડેરીના સાગર દાણ કૌભાંડના કેસની સુનાવણી મહેસાણા કોર્ટમાં કરવામાં આવી ત્યારે સાગર દાણ કૌભાંડમાં 5 આરોપીઓને ડિસ્ચાર્જ અરજી કોર્ટ સમક્ષ મૂકી ડિસ્ચાર્જ અરજી સંબંધે કરવામાં આવેલ સુનાવણીમાં તમામ 5 અરજદારોને કોર્ટનો સમય બગાડવા મુદ્દે કોર્ટ દ્વારા દરેક અરજદારને રૂપિયા 2000 નો દંડ ફટકાર્યો। सागर दाण कौभांड में मुख्य आरोपी एवं पूर्व चेयरमैन विपुल चौधरी पासपोर्ट माटे करेल अरजी कोर्टे फगावी है, परंतु सागर दाण कौभांड केस की गंभीरता ने ध्यान में ले महसाणा कोर्टे पासपोर्ट आपवानी अरजी फगावी। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા સેંગપુર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પંચાયતના કોમ્યુનિટી હોલમાં ચાલી રહ્યું છે। અહીં દર્દીઓની સારવાર માટે પલંગ કે બેસવાની સુવિધા નથી, અહીં ડોક્ટર ફક્ત દર્દીઓના સામાન્ય દર્દનો ઈલાજ કરી રહ્યા છે। મોટા ગંભીર રોગની સારવાર માટે અહીંથી દર્દીઓને અન્યત્ર રીફર કરવા પડી રહ્યા છે। ચોમાસાની ઋતુ ચાલતી હોવાથી સેંગપુર અને તેની આસપાસના 20-22 જેટલા ગામના લોકો આજે બીમારીથી ભરમાં અડાયા છે, ત્યારે સેંગપુરના આરોગ્ય કેન્દ્રમાં અઠવાડિયામાં 2 દિવસ જ ડોક્ટર આવે છે। ભાજપના સંગઠનની રચના અને કાર્યપ્રણાલી મુજબ પ્રાથમિક સદસ્યતા અને સક્રિય કાર્યકર્તા નોંધણી અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે પાર્ટીના સંગઠનથી વ્યવસ્થા મુજબ જૂના સભ્યોને પણ દર 3 વર્ષે રિન્યુ માટેની અરજી કરવાની હોય છે। તે પ્રમાણે આજે ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ સક્રિય સદસ્યતા માટે વોર્ડ પ્રમુખને અરજી કરી અને નિયમ મુજબ 300 રૂપિયા ફી પણ ચૂકવી। એક ડ્રેસ કોડ સાથે નીકળેલો રાજકોટનો સંઘ અંબાજી આવી પહોંચ્યો છે, ત્યારે છેલ્લા 17 વર્ષથી આ સંઘ એક જ સેવા અને એક જ ભાવના સાથે રાજકોટથી નીકળે છે અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી અંબાજી પહોંચ્યો છે। દેશભરમાં ગણપતિ બાપા મોર્યા, આગલે બરસ તો જલ્દી આનંદનાથ સાથે ગણપતિ બાપાની વિદાય કરવામાં આવી, ત્યારે 11 દિવસ ભગવાન દુંદાળા દેવની પૂજા કરી ભીની આંખે ગણેશની વિદાય કરી। અમદાવાદ શહેરમાં વિવિધ તળાવ અને સાબરમતી નદીના કિનારે તૈયાર કરેલા 60 કૃત્રિમ કુંડમાં વિસર્જન કરાયું। ગણેશ મહોત્સવ સંપન્ન થતા ગણેશ વિસર્જનમાં પૂજાપો અને ફુલહાર નદી તેમજ તળાવમાં પધરાવવામાં આવતા હોય છે, જેના લીધે નદીનું પાણી પ્રદૂષિત થાય છે, જેને લઈ પાદરાખંડ યુવા સંગઠન દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાયો, જેમાં પૂજાપો અને ફુલહારની ખેતીમાં ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવશે। ડાયમંડ સિટી સુરત શહેરની કોમી એકતા દરેક તહેવારોમાં જોવા મળતી હોય છે, ત્યારે ચોક બજાર ખાતે ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા। ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે વિસર્જન દરમિયાન હિન્દુ મિલન મંદિરના આગેવાનો અને તાજિયા કમિટીના હોદ્દેદારો સાથે મળી ભક્તિભાવપૂર્વક હર્ષોલ્લાસ સાથે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરી કોમી એકતાનો સંદેશ પાઠવ્યો। ખેડા તાલુકાના હરિયાણામાં ગણપતિ વિસર્જન દરમિયાન 8 વ્યક્તિઓને કરંટ લાગવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી। ગણપતિ વિસર્જન માટે વાજતે ગાજતે વાહનમાં લઈ રહેલા 8 વ્યક્તિઓને વીજ વાયરે અડી જતા બનાવ બન્યો હતો। ગણેશ વિસર્જન દરમિયાન રાજકોટમાં ડૂબી જવાની ઘટના સામે આવી છે, જેમાં શહેરમાં લાલપરી તળાવ ખાતે એક યુવાનો ડૂબી જવાથી જીવ બચાવવામાં આવ્યો। રાજકોટના લાલપરી તળાવમાં દેવાંગ ગઢવી નામના યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું। આવો નજર કરીએ રાષ્ટ્રીય સમાચાર પર। નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળમાં 100 દિવસ દરમિયાન ગૃહ મંત્રાલય પોતાની સિદ્ધિઓની યાદીમાં આર્ટિકલ 370 હેઠળ જમ્મુ કાશ્મીરમાં વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કરવો, અસમમાં એનઆરસી પ્રકાશન અને 4 મોસ્ટ વોન્ટેડ હેવાનોને આતંકવાદી જાહેર કરવાનો સમાવેશ થાય છે। ગુરુવારે જાહેર કરવામાં આવેલા પુસ્તકમાં મંત્રાલય એનઆઈએ એક્ટમાં સંશોધન દ્વારા તપાસ એજન્સીના અધિકાર ક્ષેત્રનો વિસ્તાર અને તેની શક્તિઓમાં વધારાને પણ મુખ્ય સિદ્ધિઓ ગણાવી છે। પુસ્તકમાં ગૃહમંત્રી અમિત શાહે લખ્યું છે કે મોદી સરકાર રાષ્ટ્રીય સુરક્ષા, વિકાસ અને ગરીબોના કલ્યાણનો પર્યાય છે। તેમણે લખ્યું કે મોદી સરકાર સમાજના દરેક તબક્કા માટે આશાનું પ્રતીક છે। મોદી સરકાર 2.0માં 100 દિવસમાં જ વડાપ્રધાન મોદી અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા છે।
ઇસરોની મદદ હવે અમેરિકન અંતરિક્ષ સંસ્થા નાસા પણ આવી ચૂકી છે. ત્યારે ઇસરોના એક અધિકારીના અનુસાર અમેરિકી અંતરિક્ષ એજન્સી નેશનલ એરોનોટિકલ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશનની જેટ પ્રોપલ્શન લેબોરેટરી વિક્રમ સાથે રેડિયો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. વડાપ્રધાન અંગે કટાક્ષ કરતા કુમારસ્વામીએ કહ્યું કે મોદી એવી રીતે બેંગ્લુરુ આવ્યા હતા જાણે તેઓ ચંદ્રયાન 2 ઉડાવી રહ્યા હોય. કદાચ વડાપ્રધાનનો ઇસરોમાં પગ મૂકો વૈજ્ઞાનિકો માટે યોગ્ય નથી રહ્યું. તેમણે કહ્યું કે વૈજ્ઞાનિકોએ તેના માટે 10 વર્ષ સુધી મહેનત કરી. વર્ષ 2008માં જ કેબિનેટ દ્વારા આ માટે મંજૂરી અપાઈ ચૂકી હતી. નવા મોટર વ્હીકલ એક્ટના કારણે લોકોને ભારે દંડ ભરવા પડી રહ્યા છે. એક ટ્રકનું 2 લાખ રૂપિયાનો મેમો આવ્યો હતો જેના કારણે દંડના તમામ રેકોર્ડને ધારાશાહી કર્યા છે. કેસ દિલ્હીનો છે જ્યાં રામકિશન નામે ટ્રક ડ્રાઈવરને દંડ તરીકે 2,05,00 રૂપિયાનો દંડ ભરવો પડ્યો. સંસદ ભવનનું ઉદઘાટન 1927માં થયું. સંસદ ભવનનું નિર્માણ તાત્કાલીન સમયને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું ત્યારે આ કારણે હાલમાં સમયમાં સંસદ ભવનની કુલિંગ સિસ્ટમ હાલનો શેપ અને સ્થળ પૂરતા નથી. આ જ કારણ છે કે મોદી સરકાર સંસદ ભવનનું રિનોવેશન કરાવવા જઈ રહી છે. સૂત્રો અનુસાર આઝાદીના 75મા વર્ષગાંઠ એટલે કે 2022માં પાર્લામેન્ટને નવું સ્વરૂપ આપવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે તે નવા ભવન તરીકે થશે અને હાલના ભવનને જ નવું સ્વરૂપ આપવામાં આવશે તે અંગે નિર્ણય લેવાનો હજી સુધી બાકી છે. મદ્રાસ હાઈકોર્ટે બોમ્બે હાઈકોર્ટ અને મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં દાખલ જનહિત અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટ ટ્રાન્સફર માટે ફેસબુકે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી. અરજીમાં ફેસબુક અને વોટ્સએપના સોશિયલ નેટવર્કિંગ સાઇટના આધાર સાથે લિંક કરાવવાની માંગ કરવામાં આવી. આર્થિક મંદી વચ્ચે મોદી સરકાર માટે ખુશખબરી સામે આવી છે. જુલાઈમાં ઔદ્યોગિક ઉત્પાદન દરમાં વધારો થયો છે. જુલાઈમાં ઔદ્યોગિક ઉત્પાદન દર વધીને 4.3% થઈ ચૂક્યો છે. અગાઉ જૂનમાં ઔદ્યોગિક ઉત્પાદન 2% હતું. આ ઉપરાંત મેન્યુફેક્ચરિંગ ગ્રોથમાં પણ વધારો થયો. મહિના દર મહિને આધારે જુલાઈમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરના ગ્રોથ 1.2%થી વધીને 4.2% રહ્યું છે. જ્યારે માઇનિંગ સેક્ટરનો ગ્રોથ 1.6%થી વધીને 4.9% પર પહોંચી ચૂક્યો છે. ઓગસ્ટમાં રિટેલ મોંઘવારી દરમાં વધારો થયો છે. જુલાઈમાં 3.15%થી વધીને 3.21% પહોંચી ચૂકી છે. આ અવધિમાં કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇલેક્શન જુલાઈ 2.6%થી વધીને 2.99% પર આવી ગયું છે. જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ હવે પીઓકેને ભારત અંતર્ગત લાવવાના સવાલ અંગે સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે કહ્યું કે આ નિર્ણય સરકારે કરવાનો છે. સેના દરેક કાર્યવાહી માટે તૈયાર છે. સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે કહ્યું કે તે અંગે કાર્યવાહી સરકાર કરે છે. જે પ્રકારે સરકાર નિર્દેશ આપશે આ પ્રકારે અન્ય સંસ્થાઓ જે દેશમાં હશે તે કાર્યવાહી કરશે. સેના સદા કાર્યવાહી માટે તૈયાર રહેશે. કુલભૂષણ જાધવ મુદ્દે ભારતીય વિદેશ મંત્રાલય પત્રકાર પરિષદ યોજીને પોતાની વાત રજૂ કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે જણાવ્યું કે ભારત કુલભૂષણ જાધવ મુદ્દે ફરીથી ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં જશે. કુલભૂષણ જાધવ મુદ્દે ભારતીય વિદેશ મંત્રાલય પત્રકાર પરિષદ યોજી પોતાની વાત રજૂ કરી. કરતારપુર મુદ્દે વાત કરતા રવિશકુમારે કહ્યું કે કરતારપુર અંગે આશા છે કે પાકિસ્તાન તરફથી જે ઇસ્યુ છે તે ઝડપથી ઉકેલ લાવવામાં આવશે. ચાઇનીઝ ઇનકન્ઝર્ન અંગે વાત કરતા રવિશકુમારે કહ્યું કે બંને તરફથી શાંતિપૂર્વક મુદ્દાનો ઉકેલ આવી ચૂક્યો છે. કાશ્મીર અંગે વાત કરતા તેમણે કહ્યું કે UNHRCમાં તમે જોઈ લીધું હશે કે કાશ્મીર અંગે અમારું સ્ટેન્ડ શું હતું. કાશ્મીર અંગે વાત કરતા રવિશકુમારે કહ્યું કે કાશ્મીરમાં દવાઓ પૂરતી છે. 95% સ્વાસ્થ્ય કર્મચારી ડ્યુટી પર છે. બેન્કિંગ સેવાઓ પણ સામાન્ય રીતે ચાલતી રહે છે. જમ્મુ કાશ્મીર અંગે 92% હિસ્સા પર કોઈ પ્રકારે પ્રતિબંધ નથી. અમે નોર્મલી તરફ આગળ વધી રહ્યા છે. એનએક્સ મીડિયા હેરાફેરી મુદ્દે ઈડી સામે સરેન્ડર કરવાની માંગ કરનાર પી ચિદમ્બરમની અરજી અંગે એજન્સીએ ગુરુવારે રોઝ એવન્યુ કોર્ટે જણાવ્યું કે તેઓ હાલ કોંગ્રેસ નેતાને રિમાન્ડમાં લઈ પૂછપરછ કરવા નથી માંગતા. એનએક્સ મીડિયા કેસ અંગે કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમની અરજી અંગે ગુરુવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ. પી ચિદમ્બરમની નિયમિત જામીન
અરજી અંગે દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈને નોટિસ ઇસ્યુ કરીને જવાબ માંગ્યો છે. ચિદમ્બરમની અરજી અંગે આગામી સુનાવણી 23 સપ્ટેમ્બરના રોજ થવાની છે. ગુપ્તચર એજન્સીઓ ભારતીય સુરક્ષા દળોને આંતરરાષ્ટ્રીય સરહદ અને લાઇન ઓફ કંટ્રોલ પાસે પાણીના રસ્તે પેટ્રોલિંગ વધારવાનું કહ્યું છે. ગુપ્તચર એજન્સીઓએ એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ નજીક વિભિન્ન લોન્ચ પેડ પર રબરની નાની બોટ જોઈ છે. ગુપ્તચર એજન્સીનો દાવો છે કે પાકિસ્તાને આતંકીઓ પાણીના રસ્તે રબરની આ નાનકડી બોટ દ્વારા ઘૂસણખોરી કરી શકે છે. જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક 13 નાના પાણીના રસ્તાઓને રેખાંકિત કરાયા છે, જેમાં અખનૂર, સાંબા અને કઠુઆ સામેલ છે. આ ઉપરાંત કાશ્મીરના ગુરેજ સેક્ટરને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ઇસ્લામિક સ્કોલર્સના ભારતના સૌથી મોટા સંગઠન જમિયતે ઉલેમા હિંદે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનું સમર્થન કર્યું છે. જમિયત ઉલેમાનું કહેવું છે કે પાકિસ્તાન કાશ્મીરને તબાહ કરવા લાગ્યું છે. અમે કાશ્મીરના ભાગલાવાદીઓનું સમર્થન નથી કરતા. જમિયત ઉલેમા હિંદે મહેમૂદ મદનીએ જણાવ્યું કે અમે અમારી બેઠકનો પ્રસ્તાવ પ્રસાર કર્યો છે. કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. દેશની સુરક્ષા અને અખંડિતતા સાથે કોઈ સમાધાન નહીં થાય. ભારત અમારો દેશ છે અને અમે તેની સાથે છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુરુવારે પાર્ટીના સિનિયર નેતાઓને રસ્તા ઉપર ઉતારવાની સલાહ આપી. સોનિયાએ નેતાઓ સામે પણ નિશાન સાધ્યું, જે પાર્ટી છોડીને ચાલ્યા ગયા. વધુમાં કહ્યું કે એવામાં હવે સોશિયલ મીડિયા પર આક્રમક થવું પૂરતું નથી. તેઓએ કહ્યું કે જે લોકો હાલમાં પાર્ટી છોડીને ગયા છે તેઓએ પોતાનું અસલી ચરિત્ર દર્શાવ્યું છે. સોનિયા ગાંધીએ પાર્ટીના સિનિયર નેતાઓને કહ્યું કે આજે લોકતંત્ર ખતરામાં છે. સૌથી ખતરનાક અંદાજમાં જનાદેશનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. સ્વતંત્રતા સેનાનીઓ તથા ગાંધી, પટેલ, આંબેડકર, જવાન જેવા નેતાઓને સાચા સંદેશાઓને ખોટી રીતે ઉપયોગ કરી પોતાના નાપાક એજન્ડા પૂરા કરવા માંગ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાંથી મળેલી 2700થી વધુ ભેટની 14 સપ્ટેમ્બરે હરાજી કરાશે. નીલામીમાં આવેલા રકમનો ઉપયોગ ગંગાની સફાઈ માટે ખર્ચ કરવામાં આવશે. આ ભેટની હરાજી ઓનલાઈન પોર્ટલ દ્વારા કરાશે. મોટર વ્હીકલ એક્ટ 1998માં સુધારો લાગુ કરીને કેન્દ્ર સરકાર ફસાઈ રહી જણાય છે. ભારે મહત્વાકાંક્ષી ગણાવાયેલા આ સુધારા સામે ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યો હજુ નારાજ છે. તેની આગેવાની મોદી શાહના ગુજરાતે જ લીધી અને હવે વધુ રાજ્ય વિરોધમાં જોડાઈ રહ્યા છે. જમ્મુ કાશ્મીર પોલીસે 3 આતંકીઓને 6 AK-47 સાથે પંજાબ, જમ્મુ કાશ્મીર, કાશ્મીર બોર્ડરના લખનપુરથી ઝડપી પાડ્યા છે. સુરક્ષા બળોએ એક ટ્રકમાં હથિયાર લઈ જવાની રહ્યો હોવાના ઇનપુટ્સ મળ્યા. ત્યારબાદ સુરક્ષા બળોએ ટ્રકની અટકાયત કરી અને 3 આતંકીઓને 6 હથિયાર સાથે ઝડપી પાડ્યા. કઠુઆના SSP એ જણાવ્યું કે હથિયાર અને ગોળા બારૂદ લઈ જઈ રહેલ એક ટ્રકને જપ્ત કરી લેવામાં આવે છે. સુરક્ષા બળોમાં માટે 2 દિવસોમાં બીજી સૌથી મોટી સફળતા છે. આ પહેલા બુધવારે સુરક્ષા બળોએ લશ્કરે તોયબાના આતંકી આસિફને ઠાર માર્યો હતો. જમ્મુ કાશ્મીરના સોપોરમાં સુરક્ષા બળોને સવારે આતંકી છુપા હોવાની બાતમી મળી હતી. ન્યૂઝ ફટાફટમાં સમય અત્યારે એક બ્રેકનો. વેલકમ બેક. બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત છે આપનું ન્યૂઝ ફટાફટમાં. તાઓ નજર કરીએ આંતરરાષ્ટ્રીય સમાચાર પર. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ તીસ્તા જળ વિવાદ પર ભારત પાસેથી સકારાત્મક વલણની આશા છે. શેખ હસીના ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં ભારત મુલાકાતે આવશે. હસીનાએ બુધવારે સંસદમાં કહ્યું કે ભારત સાથે અંદાજે 22 વર્ષથી ચાલતા આવેલા તીસ્તા જળ વિવાદનો સકારાત્મક રીતે ઝડપથી નિવેડો લાવી દેવાશે. પાકિસ્તાનના ગૃહમંત્રી બ્રિગેડિયર એઝાઝ અહમદ શાહે બુધવારે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયને અમારી પર ભરોસો નથી. અમે કહીએ છીએ કે ભારતે કાશ્મીરમાં કરફ્યુ લગાવ્યો અને ત્યાંના લોકોને દવાઓ મળી રહી નથી. એક દિવસ પહેલા પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ જેનેવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના સત્ર દરમિયાન દાવો કર્યો કે ભારતે અનુચ્છેદ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરને આગ્રહની સૌથી મોટી જેલમાં ફેરવી દીધું છે. ત્યાં માનવાધિકારોનું ખંડન થઈ રહ્યું છે.
બ્રિટનની બોરિસ જોન્સન સરકારે નવા વિઝા નિયમો જાહેર કર્યા છે, તેનાથી ભારતીય વિદ્યાર્થીઓને ફાયદો થશે. બ્રિટન સરકારે અભ્યાસ પછી 2 વર્ષ વર્ક વિઝા ઇસ્યુ કરવાની નીતિ ઘડી. હવે બ્રિટનમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ 2 વર્ષ સુધી ફ્રી વર્ક વિઝા પર નોકરી કરી શકશે. સાઉદી અરેબિયાના પત્રકાર જમાલ ખશોગીની તેમના અંતિમ શબ્દોમાં હત્યારાઓએ કહ્યું કે તેઓ તેમનું મોં ન ઢાંકે, કેમ કે ખશોગી અસ્થમાના પેશન્ટ હતા અને તેમનો શ્વાસ રૂંધાઈ શક્યો હતો. તુર્કી સરકારની નિકટના મનાતા સબા અખબારે આ સમાચાર છાપ્યા છે. તેમાં ખશોગીની સાઉદીની હીટ સ્ક્વોડ સભ્યો સાથે થયેલ વાતચીતના એક રેકોર્ડિંગની નવી માહિતી પ્રકાશિત કરાઈ છે. અમેરિકન મીડિયાનો એક હિસ્સો ખાસ કરીને પોતાની ઉદારવાદી ગણાતા લોકો કાશ્મીરના એક તરફી તસવીર બતાવી રહ્યા છે. આવું તેઓ લોકોના કહેવાથી કરી રહ્યા છે, જે ભારતના હિતો વિરુદ્ધ કામ કરી રહ્યા છે. ભારતે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 ખત્મ કરીને તેને 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચ્યો છે. આ નિર્ણયથી ત્યાંના લોકોનું જ ભલું થશે, તેમનાથી તેમના અધિકારો મળશે, જેનાથી તેઓ દાયકાઓથી વંચિત રહ્યા હતા. ભારતમાં આઈફોન થોડા મહિના પછી વિશ્વના અન્ય દેશો કરતાં 20,000 રૂપિયા સુધી સસ્તો મળશે, પરંતુ તેમાં મંગળવારે લોન્ચ કરાયેલ ફોન સામેલ નહીં હોય. કિંમત ઓછી કરવાનો મતલબ એ નથી કે આઈફોન ગુણવત્તા સાથે સમજૂતી કરશે. સ્પષ્ટ કરવા માંગુ છું કે આઈફોન એક પ્રીમિયર સ્માર્ટફોન છે અને તે અનુભવને જાળવી રાખવા માટે અમારા મૂળ સિદ્ધાંત છે. યુરોપિયન કમિશનના પૂર્વ ડિરેક્ટર બ્રાયલ ટોલે ગિલગિત બાલ્તિસ્તાનને ટેકનિક રૂપથી ભારતનો ભાગ ગણાવ્યો છે. ટોલે આ નિવેદન આર્ટિકલ 370 હટાવ્યા પછી આ મુદ્દા પર બોલતા કર્યું છે. તેમણે કહ્યું કે આર્ટિકલ 370 હટાવવાની વાસ્તવમાં કાશ્મીરના લોકોને આર્થિક તક મળશે. ગિલગિત બાલ્તિસ્તાન વિશે બોલતા ટોલે કહ્યું કે એ ઘણું જરૂરી છે કે ગિલગિત બાલ્તિસ્તાનના મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તર પર સ્થાન મળે, આ મુદ્દો ઘણો જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું કે ત્યાંના લોકોને પોતાનો અવાજ મળવો જોઈએ, આ અવાજને પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ દ્વારા નિયંત્રિત કરવો જોઈએ નહીં. પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવને પાકિસ્તાને ફરીથી કોન્સ્યુલર એક્સેસ સુવિધા આપવાની ના પાડી પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને સવાલ કર્યો તો પ્રવક્તા મોહમ્મદ ફૈસલે કહ્યું કે ફરીથી મીટિંગ થશે નહીં. ભારતે આ મુદ્દે હજુ પ્રતિક્રિયા આપી નથી. અગાઉ પાકિસ્તાન સરકારે 2 સપ્ટેમ્બરના રોજ કુલભૂષણ જાધવને કોન્સ્યુલર એક્સેસ ઉપલબ્ધ કરાવી હતી. બ્રસેલ્સ સ્થિત થિંક ટેન્ક વોલ્કન યુરોપના ચેરમેન એચ મોલસે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવી ભારતનો આંતરિક મામલો છે. પુલવામા આતંકી હુમલાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ભારત આતંકના ઓછા હેઠળ રહ્યું છે. થોડા દિવસ પહેલા જ 40 સૈન્ય અધિકારીઓ માર્યા ગયા હતા. એન્ડ્રી મોલિસે કહ્યું કે કલમ 370 હટાવવી એક સારો નિર્ણય છે અને તેનાથી અહીં સુરક્ષાના હાલાત સુધરશે. આ નિર્ણય બાદ કાશ્મીરમાં મોટી વારદાત ઉપર લગામ લાગશે. એચ મોલસે એવી આશા પણ વ્યક્ત કરી કે નવી વ્યવસ્થા લાગુ થયા બાદ ભારત અહીં જલ્દી ચૂંટણી આયોજશે. બુલેટિનમાં અત્યારે હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.